नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर अपने गुजराती धोरण 8 नो पाठ 13मो जिनु नाम छे शुरुआत करिए। जे एक काव्य छे, आ काव्यना स्वाध्ययन पोथीना प्रश्नों अने तेना जवाबो विशे शीखवाना छे। विद्यार्थी मित्रों, जो तमे मारी चेनल मां नवा होय तो मारी चेनल ने जरूरथी सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो, शेर करो અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ પાઠના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ, ગુજરાતી ધોરણ 8 પાઠ 13મો શરૂઆત કરીએ। સૌપ્રથમ પ્રશ્ન 1 જોઈએ તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે, આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો। તો તેવા અન્ય પ્રકારોની અંદર ભજન, ઉર્મી કાવ્ય, આખ્યાન, गीत, काव्य, दुहा, मुक्तक, हाइकू, कविता, सोनेट वगैरे नो समावेश थई सके। बीजो प्रश्न, शिक्षक नी मदद थी मोबाइल फोन के कम्प्यूटर नी मदद थी नीचे नी वेबसाइट नो उपयोग करी गजल वाँचो अने तमने पसंद गजल नू लेखन करो। तो जुओ अहीं केटलीक वेबसाइटो ना नाम आपेला छे। पेली छे thetahuko.com, rajendrasukla.com, urmisagar.com, mitiksa.com, readgujarati.com, ranakar.com। વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલની અંદર તમારે આ વેબસાઈટો ખોલી અને તેની અંદરથી તમને જે ગઝલ પસંદ આવે તે ગઝલ અહીં લખવાની છે। અહીં મને જે ગઝલ પસંદ આવી તે ગઝલ મેં અહીં લખી છે, તમને જે ગમે તે તમે પણ લખી શકો છો, અથવા અહીં આપેલી ગઝલ છે તે પણ તમે લખી શકો છો। તો ચાલો જોઈએ આગળ। અધૂરી ગઝલ છે તે પાછળના પાને છે, તે અહીં આપણે પૂરી કરી છે। ચાલો આગળ જોઈએ પ્રશ્ન 3। કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન, ગઝલ વિશે તમે શું જાણો છો? તો ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે। ગઝલમાં અનેક શેર હોય છે, દરેક શેરમાં બે પંક્તિ હોય છે। બીજો પ્રશ્ન, નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે? તો કવિ દુઃખોથી હારવાને બદલે ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે। ત્રીજું, પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે? તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને સુંદર બનાવવાનું કહે છે। ચોથો પ્રશ્ન છે, આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે? તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માંગે છે। ત્યાર પછી પ્રશ્ન 4, આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો। પેલું વખત તો સમય, તો તેનું વાક્ય છે સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય। તો સાચા ભાઈબંધની ઓળખ ખરા સમયે થાય એવું બીજું વાક્ય આપણે લખ્યું। ત્યાર પછી જાતનો અર્થ થાય ફંડ, તેનું વાક્ય છે આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ। બીજું વાક્ય આપણે બનાવીએ, આપણા પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ। ત્રીજું, સોગાતનો અર્થ થાય ભેટ, તો વાક્ય છે એકલવ્યે ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી। તો ચાલો આપણે બીજું વાક્ય બનાવીએ, એકલવ્યે ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપી। ચોથું છે માત, એટલે થાય હારેલું, તો તેનું વાક્ય છે સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી। એનું બીજું વાક્ય જોઈએ તો સિદ્ધરાજ જયસિંહે શત્રુને હાર આપી। ત્યાર પછી પ્રશ્ન 5, લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે, તે શબ્દોની યોગ્ય જોડ બનાવીને લખો। તો જુઓ અહીં વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ શબ્દોની નીચે અલગ અલગ રંગથી તમને બોલપેનથી જુદા જુદા બોલપેનથી બતાવવામાં આવ્યું છે, જેમાં બ્લુ કલરની પેનથી લખેલા છે તે સમાનાર્થી શબ્દો છે અને રેડ કલરની પેનથી લખેલા છે તે બધા વિરુદ્ધાર્થી શબ્દો છે। ચાલો જોઈએ સમાનાર્થી શબ્દો છે, દુનિયા તો જગત, સમય તો વખત અને દોસ્ત તો થશે મિત્ર। જ્યારે વિરુદ્ધાર્થી શબ્દોની અંદર છે દુઃખ તો સુખ, અંત તો આરંભ, અંદર તો બહાર અને ખુશ તો થશે નાખુશ। પ્રશ્ન 6, નીચેની કહેવતનો અર્થ સમજાવો, હિંમતે મરદા તો મદદે ખુદા। તો ચાલો તેનો અર્થ જોઈએ, ભય કે બીકથી જેટલા ભાગીએ એટલો જ ભય પાછળ આવે છે, એકવાર નિડર બની સામનો કરી લઈએ તો ખરેખર જાતે જ ભય કે બીક ભાગી જાય છે।
તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત રાખવાથી કાર્ય પૂર્ણ થાય છે. આપણે જો હિંમત દાખવીએ તો ભગવાન પણ આપણી મદદ કરવા આવે છે. પ્રશ્ન 7. નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ કાવ્ય પંક્તિઓ લખો. પેલું, દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. તો તેની કાવ્ય પંક્તિ છે, હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બીજું છે, આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ. તો તેની કાવ્ય પંક્તિ થશે, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. ત્યાર પછી પ્રશ્ન 8, શબ્દકોશના ક્રમમાં કયું જોડકું સાચું છે? તો તેમાં ત્રીજું જોડકું, શરૂઆત, સવાયુ, સુંદર, સોગાત, સૌથી અને સ્વચ્છ, આ જોડકું સાચું છે. તો તેને આપણે ખરાની નિશાની અહીં બતાવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ગુજરાતી પાઠ 13 શરૂઆત કરીએ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું પાઠ 14 ની અંદર. ત્યાં સુધી આવજો.